વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ, વ્લોગ નંબર 36, અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે વોટ આપવા. સો લેટ્સ ગો ફૂલ ફેમિલી સાથે. કી બાર 412, તમારા મનગમતા વ્યક્તિને વોટ આપો. આપણે તો ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ વોટ આપવા. ચાલો આ લોકોને વોટ સિસ્ટમ કરાવો યાર, જગ્યા ખાલી કરે અમારી પાર્કિંગની. લક્ષ્મીનગરની પાછલી રૂમમાં નીચે પલોઠી વાળી બેસીને પડતો હતો મારો. એટલે તમારો વિદ્યાર્થી આજે ઊભો રહ્યો છે એમ ને? તમે સારું કહેવાય. અને બીજું શું કે પાકીટ ખોલે છે દફતર, હા, તો દફતર માંથી વોટિંગ કાર્ડ મળે, બધોનો એડવર્ટાઇઝ નો કાગળિયો મળે, કોંગ્રેસ નો. સ્ટુડન્ટ હતો તારે? ફેરવતો હોય સ્ટુડન્ટ હતો તારે? હા, દસમા માં હતો તારે. મેં કીધું છે ને અમિત મોટો નેતા બનવાનો છું આગળ. શું નામ એમનું? અમિત. હા, અમિત ચાવડા. અમિત ચાવડા પંજો પંજો. બરોબર. એના બાપા નાપામાં ટીચર દ્વારા બેઠા છે. અહીંયા આપણે ડીસર પટેલમાં વોટ આલવાનો છે. હું કંઈક પાર્ક કરીએ, પહેલાં હું તમને ઉતાર દઉં. બરાબર, પહેલાં તમે લોકો ઉતરી જાઓ. ઉભા રહો, ઉભા રહો, ખોલશો નહીં. અને હોર્ન મારે હટા. એ ગોરી મારશે તને હટાઈ દેશે. જાઓ. ચલાતું નથી, એ લોકો વોટ આલવા આવે છે, તો તમે લોકો પણ જાઓ વોટ આલવા. જો આ કાકાથી ચલાતું નહીં, છતાંય આવે છે વોટ આપવા. આ કેમ નહીં હજી હવે આવે છે? હા નહીં, પેલો ફોન આપવાનો. ફોન એલાવ નહીં અંદર. આ નવું કાઢ્યું નહીં, ફોન એલાવ નહીં અંદર. લોકો બધા છે ને અંદર ફોટા પડાવવા માટે બહુ હાથું હોય. મર જેવા. અત્યારે બહાર જવાનું છે એટલે બહાર ગયા હતા ફેમિલી જોડે, થોડું કામ હતું એટલે અત્યારે વાગી ગયા છે 9:30 અને જિમમાં જવાનું છે. સો ટાઈમ થઈ ગયો છે, 10 વાગે જિમ બંધ થઈ જાય છે, પણ આપણે મેનેજ કરીશું. આજે ચેસ્ટ વર્કઆઉટ છે. ચલો જીમ બંધ કરી દીધું છે. 1 કલાક બાકી છે. 1 કલાક. હમકો ક્યા હૈ? હમકો તો સિર્ફ પવન નિકાલના હૈ. હવે આપણે ચેસ્ટ ચાલુ કરીશું ઇન્કલાઇનથી. લેટ્સ ગો ફાસ્ટ, ટાઈમ નથી. આપણે પહેલો સેટ આપણે લઈશું 17:30, પછી લઈશું 20, અને ઇફ જો વાગી જાય તો 22:30. નીકળ 20 આપણે થર્ડ સેટ પણ 20 જ મારીશું, અને પછી ફેલિયર જવા માટે આપણે 10, શું કહેવાય, 15 લઈ લઈશું, 15 kg. સો પહેલો સેટ આપણો 17:30 અને ચાલુ કરીએ. બીજું કશું
દિવસ તો આ ગરમીની લીધે થઈ ગયું, એસી બેસી બધું બંધ કરી દઈશ, કારણ કે પ્લાન તો બંધ કરવાનો જીમ, એટલે અકરાયો છું પણ હું ગુસ્સો નહીં કરતો. જીમ એકદમ ખાલી અને છે, મારે કંઈ જોતું નહીં, પરફેક્ટ. પણ જીમ બંધ કરી દીધું હતું આ લોકો, એને મેં ચાલુ કરાવ્યું, એ મને બહુ ગમ્યું કેમ કે કલાક બાકી હતો. મેં કીધું તમે ટ્રેનર છો અને તમે હું હાથે ઘરે જઈશું. હવે આપણે લાસ્ટ ફેલિયર પતી ગયું છે આપણું વર્કઆઉટ, આનાથી આપણે હવે નેગેટિવ રેપ્સ મારીશું. પહેલાં 10 નોર્મલ, ધીરે ધીરે, 10 તો નહીં બટ જેટલા વાગે એટલા, અપ ટુ ફેલિયર તૈયાર. અને પછી ફેલિયર અચીવ કર્યા બાદ સિંગલ હેન્ડથી આપણે ફરી રેપ લઈશું, અને એ પરફેક્ટ ફેલિયર. ફેલિયર પછી એ ફેલિયર. સિંગલ હેન્ડ માર્યું ને એમાં મારી જો લેફ્ટ હેન્ડ હું પાછળ લઈ જાઉં તો રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ પાછળ લઈ જાઉં તો રાઈટ ચેસ્ટ વાઇબ્રેટ થતું, બીકોઝ ફેલ થઈ ગયેલી, એટલે ફેલિયર આવી ગયું, ફટીક થઈ ગયેલી, એટલે એટલું ટેન્શન પહેલેથી આવી ગયું હતું એના ઉપર, અને આપણે ઉપરથી બીજું આપણે, એટલે એ જ આપણા છેલ્લા જે એક બે રેપ હોય એ જ આપણને ગ્રોથ કરે આપણી ચેસ્ટ. સ્વાગમાં 1 મિનિટ બાકી છે જીમ કરવામાં, બંધ કરવા માટે આવી ગયા છે, બતાવું તમને. ડન ડન ડન. વી કમ્પ્લીટેડ અવર વર્કઆઉટ વિથ મેસિવ ચેસ્ટ, અને હવે જઈ રહ્યા છે ઘરે. અહીં ચાલી રહી છે મેચ, લોકો જોવે. ગાઈસ, ફાઇનલી થોડુંક સુકૂન મળ્યું છે એસી ચાલુ કર્યા બાદ, કેમ કે જીમ અમારું છે પણ એસી બંધ કરી દે, કેમ કે જવાનું હોય ઘરે. એટલે આજે ગુસ્સો બહુ આવ્યો હતો પણ હું રિયલી ગુસ્સો કરતો નહીં, મારી મહાનતા નહીં બટ ખબર નહીં, મને ગુસ્સો કરવાનો ગમતો નહીં. આપણે સારું નહીં, લોકોનું સારું નહીં, તો પછી ગુસ્સો કેમ કરી. એટલે 24 કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે ડેસ્કો, અને રાતે કંઈક બહાર આંટો માંટો મારવા જવું પડશે, કેમ કે હું ગયો તો ઉત્તર સંડા, થોડુંક ફેમિલીનું કામ હતું, એટલે પછી 1 કલાક રહ્યો હતો, એટલે પછી હું જીમમાં આવ્યો, અને હવે જીમ પતી ગયું છે એટલે હવે જેવું છું ઘરે, અને ઘરે જઈને કંઈક ખાઈશ, ડિનર કરીશ, અને પછી કંઈક બહાર આંટો મારવા જઈશ. લેટ્સ ગો. આપણે મારા ફ્રેન્ડનું રિએક્શન લઈએ, ફોન ઉપાડશે તો જ બહુ મોટી વાત છે, ના ઉપાડે તો ખબર નહીં. ચલો રિએક્શન. તારા ભાઈ જેવો જ લાગે, ઘંટ જેવો લાગે છે. રિએક્શન તો લો કેવું દેખાય,
સારું કઉ વાત કરી હું, કેવું લાગે છે મસ્ત છે ને? શું મસ્ત છે ભાઈ, વેલી ઉગાડો સારું, નહીં સારું લાગતું ભેણ આમ આમ કરવાનું ને. રાતે આંટો મારવા જવાનું છે, એટલે રાતે આંટો મારવા અત્યારે જઈ રહ્યા છે. પેલા એક ભાઈબંધ ને ઉઠાઈશું, એને ઉઠાવીને પછી જઈશું બહાર, એમનો રિએક્શન લઈશું. મનનભાઈ નું એ જ ભાઈબંધ છે આપણે, જેને લેવા જઈએ, એટલે એમનો રિએક્શન લઈશું. કેવો છે દિવ્ય? મેં તો લીધો હમણાં જ, એનું નામ દિવ્ય છે જેનો વિડીયો કોલ હતો ને એનું. સો હવે આમનું રિએક્શન લઈએ. કેવું છે? આવી ગયા છે કનકભાઈ, આવ્યા છે, મસ્ત રિવ્યુ થશે. કેવો લાગે? એ તો હું જોતો નહી હમણાં, પણ સારું દેખાય છે ને? હવ એકદમ એકદમ ચીકણા. હવે કાલ જવું છું એટલે એ ચીકને કઈ જવું છું કઈ. બધા લોકો અંદર બેસી ગયા છે, ચલો આપણે અંદર છે. આ છે હોટલ આદર્શ. હોટલ આદર્શ માં આપણે કશું એવું મંગાઈશું જેમાં પ્રોટીન ઇન્ટેક પૂરો થતો હોય. આપણો બધી પાર્ટીઓ બેસી ગઈ છે, આપડે ભાઈબંધો બધા. શું કહો, શું મંગાવ્યું? મોબાઈલ તો ખોલો. યુટ્યુબ મારી બાઈ યુટ્યુબ ના કહેવાય, યુટ્યુબ ને યુટ્યુબ કે યુટ્યુબ બ્લોગ બાઈ હે. હા આલુ ને લાવ લાઈ આ વિડિયો કર લાઈ. સો ગાઈસ, સબસ્ક્રાઈબર મળી ગયા છે આ ભાઈને. ટીપે 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 સર્વર ભરાય છે. મોડા વચ્ચે અમાક આવી ગયા છે અલગ, બે સબસ્ક્રાઈબર વધી ગયા છે. ગાઈઝ બહુ ફરીને આવ્યા છે. પહેલા તો એચટીસી ગયા હતા, એચટીસી ગયા હતા, ગઈ ગયા એચટીસી. હા હવે એચટીસી એમાં હરમન ની આઈસ્ટી પીધેલી, પછી આપણે પેલું ટેક ચા પીધી. જો કે આ બ્લોગ આવશે તો આજનો એમાં બોલીશું, પણ અમારા ભાઈ અમારા ભાઈની ચમક આજે અલગ દેખાય છે, જોઈ જ રહ્યો છું. મસાલા પાપડ થઈ ગયા, પનીર ચીલી ડ્રાય આવે એટલે આપણું બાઇટિંગ. હા અને જેમ જોઈ શકો છો, જો સ્પેશિયલ એમણે હેર વેર કટ કરાય છે ભાઈ થોડા. ગાઈઝ અમારું આવી ગયું છે ચિકન વાળું પનીર, પણ યલિંગ પનીર છે, મજાક કરું છું. લાલ કલરનું છે એટલે આપણે એવું કહીએ છીએ 200 ગ્રામ પ્રોટીન એવી રીતે થાય. ચિકન વાળું પનીર આ લોકોએ ખાલી એક પાપડમાં ગુજારો કર્યો છે, બહુ ખોટું કરો. ખાવું ભાઈ આવું ભાઈ ભાઈ શું ખાઈએ? કોન્ટેન્ટ એવો ના આમ હેવી રોવા રોવા ને રોવા રોખો બોલો અંદર રોવા નહીં રોવા રાતે 2 વાગ્યા પછી આવીશું. રોજ જોતું હોય ને ધબા પર આવવું પડે.
લીલી જોડે રિવ્યુ લઈએ કેવું છે ભાયું. તમે લો રિવ્યુ લો, કેવું લાગ્યું? હેવી ખાઈ લઉં અને પછી આપણે ઉભારો ગાઈસ. તમે ઇન્ટિરિયર પર ના જતા, મોટેથી બોલ. ઇન્ટિરિયર પર ના જશો પણ ખાવાનું તો સાચેમાં સારું છે. હા, અમદાવાદ હાઈવે પર છે હોટેલ આદર્શ, મસ્ટ વિઝિટ. એટલે મુદ્દે આણંદ સામરખા કહેવાય, આણંદ સામરખા ચોકડી, બરાબર ને? પરફેક્ટ જગ્યા, બહુ ક્લાસ ટોપ એમ. આ ભાઈએ બનાવ્યું, થેન્ક યુ, બરાબર ને? ડન. સો ગાઈસ, આજના માટે આટલું જ, અને હવે આપણે બ્લોગ કમ્પ્લીટ કરીએ છીએ. અને અહીંયા જબરજસ્ત ગાડી ચલાવી રહ્યા છે કનકભાઈ. સો હવે આપણે કાલ મળીશું, ન્યૂ ડે ન્યૂ મોટિવેશન. કાલે છે શોલ્ડર વર્કઆઉટ, અને કાલે તો કનક મનનભાઈએ આવે છે જીમમાં. સ્ટે ટ્યુન, જોતા રહ્યો. કાલે શોલ્ડર બહુ હેવી જવાનું છે, પીઆર મારીશું આપણે 25 કિલો. લેટ્સ ગો, બાય બાય. આજે તો ગારોય પડશે ઘરે, કેમ કે લેટ ગયા છે યાર, 2 વાગી ગયા, એટલે થોડી ગારો પડશે. તો જોઈએ શું રિવ્યુ છે, મમ્મી ઓળે નહીં તો સારું છે. ચલો જોઈએ. તું આટલું બધું જાગી, આજથી જવાની વાત નહીં કરવાની. મેં નહીં જોઈએ. ના ના ના, ખૂબ ડરતો હું. આવો ના હોય, 2 વાગ્યા ભન પડે તને. મેં જરૂર જશે.